नमस्कार, जय ममादेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल, धोरण त्रण विषय गणित। बाळको, आजे आपणे गणित गमत विषयनी स्वामा पूर्वना छीए अने समझवाना छीए। तो सौ प्रथम तमारे शुं करवानुं छे, तमारी जे आ गणित गमतनी बुक छे एमां सौ प्रथम तो तमारे नाम लखवानुं छे। चालो बधा ज बाळको, तमारा हाथमां पेन्सिल होय तो पेन्सिलथी नाम लखी लो। नाम लखता भूलाय नहीं, कारण के आ बुक आपणे नवी आवी छे, माटे प्रथम नाम लखी लो। अने पछी पेज नंबर 3 पर चालो बाळको, तमारी स्वाबुक खोलो अने मारी साथे पूरतू जवानू छे अने समझतू पण जवानू छे। प्रकरण 8, वधु भारे कोण, एमां प्रश्नार्थ छे, तेમાં वजन वधु भारे कोण। प्रश्न नंबर 1, वजन मापवा માટેનો નાનો એકમ કયો છે। હવે વજન માપવા માટેનો નાનો એકમ કયો છે બાળકો, એ તમને ખ્યાલ જ છે। એમાં ઓપ્શન આપેલા છે, 1 કિલોગ્રામ, 2 મીટર, 100 ગ્રામ કે સેન્ટીમીટર। તો વજન માપવા માટેનો નાનો એકમ ગ્રામ છે। તો અહીં જે બોક્સ આપેલું છે એ તમને બાજુમાં ત્યાં સી લખ્યું છે। એના પછી નંબર 2, પ્રશ્ન નંબર 2, વજન માપવા માટેનો મોટો એકમ કયો છે, ગ્રામ કે કિલોગ્રામ। તો કે કિલોગ્રામ, અહીં લખીશું કિલોગ્રામ। એના પછી નંબર 3, કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા એમ પણ લખી શકાય। કિલોગ્રામને કિગ્રા લખી શકાય, તો શું બાળકો સાચું છે કે ખોટું? તો કે સાચું છે, કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા પણ કહી શકાય। તો કે રાઈટ, સામે બોક્સમાં લખો રાઈટ। એના પછી નંબર 4, વજન માપવા માટે ખાલી જગ્યા વપરાય, ત્રાજવા કે મીટર પટ્ટી। તો કે ત્રાજવા, વજન માપવા માટે ત્રાજવા વપરાય છે। નંબર 5, 1 કિલો મગ અને 1 કિલો પોપકોર્ન, એ બે માંથી કોણ વજનમાં ભારે થશે। પ્રશ્નાર્થ પૂછ્યો છે કે માત્ર વધારે દેખાય છે। હવે કિલો મગ અને કિલો પોપકોર્ન એનું વજન કેટલું છે? બંનેનું કિલો કિલો જ છે, કેટલું? તો કે કિલો કિલો। પણ એની માત્રા છે, કોની માત્રા વધારે થશે? તો કે પોપકોર્નની। તો શું લખવાનો જવાબ? 1 કિલો મગ અને 1 કિલો પોપકોર્ન। એ બંને વજનમાં સરખા જ થશે, વજનમાં બંને સરખા જ છે, પરંતુ માત્રા કેવી છે? તો કે માત્ર પોપકોર્ન મગ કરતા વધારે દેખાય છે, માત્ર પોપકોર્ન મગ કરતા વધારે દેખાય છે। હવે એના પછી નંબર 6, 1 કિલો મગફળી અને 1 કિલો ખાંડ, એ બે માંથી કોના માટે વધારે મોટી બેગ એટલે કે થેલીની જરૂર પડે? કોના માટે વધારે મોટી બેગની જરૂર પડે, કિલો મગફળી માટે કે કિલો ખાંડ માટે? તો કે જે આની માત્રા છે, વજન સરખું છે પણ મગફળીની માત્રા વધારે છે, માટે 1 કિલો મગફળી। હવે પ્રશ્ન નંબર 7, નીચે આપેલ જોડી પૈકી કઈ વસ્તુ માટે મોટી બેગ જોઈએ તે લખો। હવે કઈ વસ્તુ માટે મોટી બેગ જોઈએ? 1 કિગ્રા વટાણા અથવા 1 કિગ્રા બટાટા। તો કોના માટે મોટી બેગ જોઈએ? તો એ લખીશું આપણે, તો કે 1 કિગ્રા બટાટા માટે। વટાણા છે એની માત્રા, વજન સરખો છે પણ તેની માત્રા થોડી હોય છે બટાટા કરતાં, એટલે મોટી બેગની જરૂર ક્યાં પડે છે? મોટી બેગ જે જોઈતી હોય એ વસ્તુના નામ અહીં લખવાના। એના પછી 1 કિગ્રા ખાંડ અથવા 1 કિગ્રા પોપકોર્ન, તો અહીં શું આવશે? 1 કિગ્રા, કિગ્રા એટલે ખબર છે ને કિલોગ્રામ, હા, પોપકોર્ન
एना पछी नंबर त्रण, एक किगरा रू अथवा एक किगरा लाकड़ू, तो के एक किगरा रू तेनी मात्रा वधारे होय छे माटे। हवे नंबर चार, एक किगरा गोड़ अथवा एक किगरा मगफड़ी, तो के एक किगरा मगफड़ी तेनी मात्रा पण गोड़ करता वधारे होय छे। एक किगरा पेपर अथवा एक किगरा पेन्सिल, तो शू आवे छे त्यां, एक किगरा पेपर। एना पछी नंबर छ, एक किगरा लोखंड अथवा एक किगरा रेती, तो लोखंड अने रेती तो सेमा मोटी बेग जोईए, तो के एक किगरा रेती माटे। एना पछी नंबर सात, एक किगरा भीनी माटी अथवा एक किगरा ऊन, तो के एक किगरा ऊन। ख्याल छे ने शा माटे, तो के एमां मोटी बेग जोईए, कारण के ऊन नो दड़ियो होय अथवा तो ऊन होय तो ए हळवू होय वजन मां, एटले एन क्वांटिटी वधारे होय छे, माटे मोटी बेग जोईए। नंबर आठ, एक किगरा लखोटी अथवा एक किगरा चणीबोर, तो सिरा माटे जोईए, तो के एक किगरा चणीबोर। एना पछी नंबर नौ, एक किगरा पेपर अथवा एक किगरा थीली, तो एक किगरा पेपर। इना पछी नंबर दस, एक किगरा रू अथवा एक किगरा टाकणी, तो एक किगरा रू माटे। नंबर आठ, नीचेनामांथी कई वस्तु एक किगरा जेटली भरवा सौथी नानी थैली जोईए। नीचेनामांथी એવી કોઈ વસ્તુ છે કે ભરવા માટે નાની થેલીનો ઉપયોગ કરી શકાય, કાગળ, ખીલી, રૂ કે ટમેટા, તો કે ખીલી એવી વજનવાળી હોય છે કે તેના માટે નાની થેલી જોઈએ, માટે સામેના બોક્સમાં બાળકો બી લખો। એના પછી પ્રશ્ન નંબર 9, એક કિગ્રા ગુલાબના પાંદડા ભરવા માટે, એક કિગ્રા ગુલાબના ફૂલ ભરવા માટે જોઈતી થેલી કરતા નાની થેલી જોઈએ। એક કિગ્રા ગુલાબના પાંદડા ભરવા માટે, ખાસ સમજો, એક કિલોગ્રામ ગુલાબ છે અને એક કિલોગ્રામ પાંદડી છે ગુલાબની, તો વજન કેટલો છે, તો કે સરખો છે, તો ગુલાબના ફૂલ ભરવા માટે જોઈતી થેલી કરતા નાની થેલી જોઈએ, તો કે ખોટું, વજન સરખો જ છે। એક કિગ્રા ખાંડ ભરવા તથા એક કિલોગ્રામ મમરા ભરવા એક સમાન કદના ડબ્બા જોઈએ, જોઈએ બાળકો, ના જોઈએ, ખાંડ ક્વોન્ટિટી કેટલી હોય, મમરા કરતા ઓછી હોય એટલે તેમાં નાની બેગ જોઈએ ખાંડમાં, અને મમરામાં કેવી જોઈએ બેગ, મોટી બેગ જોઈએ, માટે શું આવે છે ત્યાં, સમાન કદના ડબ્બા જોઈએ, તો કે ખોટું, સમાન કદના ડબ્બા જોઈએ નહીં, મમરામાં મોટો ડબ્બો જોઈએ। આ પેજ નંબર 3 પૂર્ણ થાય છે। હવે એના પછીનું પેજ નંબર 4, પેજ નંબર 4 પર પ્રશ્ન નંબર 11, હલકું અને ભારે, હવે બે બે વસ્તુની જોડ આપેલી છે બાળકો, તેમાં કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે, કઈ વસ્તુ ભારે હશે તેનું અનુમાન કરી અને રાઉન્ડ કરો। હવે શું કરવાનું છે, ભારે વસ્તુ પર રાઉન્ડ કરવાના છે, તો એક નંબરમાં બલૂન આપેલું છે ફુગો, અને બોલ આપેલો છે, તો ભારે કોણ છે, તો કે બોલ, બલૂન કરતા ભારે હોય છે, માટે રાઉન્ડ કરો। એના પછી નંબર 2 માં બુક અને પેન્સિલ, તો ભારે કોણ હોય છે, તો કે બુક પેન્સિલથી ભારે છે, માટે બુક પર રાઉન્ડ કરો। એના પછી એપલ અને ફૂલ, તો ભારે કોણ છે, તો કે એપલ। એના પછી નંબર 4, બટરફ્લાય એટલે કે પતંગિયું અને બિલાડી, તો કોણ ભારે છે, તો કે બિલાડી ભારે છે, માટે તેના પર રાઉન્ડ કરો। એના પછી સૂઝ આપેલા છે અને સુખ આપેલા છે, તો ભારે કોણ છે, તો કે આ સૂઝ છે એ સુખના વજન કરતા ભારે હોય છે। એના પછી એક ટમેટું આપેલું છે અને એક તડબૂચ આપેલું છે, તો વજનમાં ભારે કોણ છે, તો કે તડબૂચ, તો એના પર રાઉન્ડ કરો। હવે એના પછીનો પ્રશ્ન નંબર 12, નીચે કેટલીક વસ્તુની જોડ આપેલી છે, તેમાં કઈ વસ્તુ ભારે અને કઈ વસ્તુ હલકી છે તે લખો। હવે ઉપરનો પ્રશ્ન હતો તેમાં રાઉન્ડ કરવાના હતા ભારે વસ્તુમાં, હવે નીચેનો પ્રશ્ન છે
તેમાં હલકું અથવા તો ભારે લખવાનું છે. રૂપ જન્મા કેવું છે? તો કે હલકું છે. પછી તો એની સામે પેન્સિલ, તો કે ભારે. પછી તાળું અને ચાવી, તો તાળું છે એ કેવું છે વજનમાં? ભારે. અને ચાવી છે એ, તો કે હલકી. એના પછી સ્કૂટર અને ટ્રેક્ટર, તો સ્કૂટર કેવું છે? ટ્રેક્ટર કરતાં વજનમાં હલકું છે. અને ટ્રેક્ટર છે એ કેવું છે વજનમાં? ભારે. એના પછી હરણ અને હાથી, તો હરણનું વજન હાથી કરતાં કેવું છે? હલકું છે. અને હરણના પ્રમાણમાં હાથીનું વજન ભારે છે. એ જોડી હોય એનું પ્રમાણ તમારે જોવાનું હોય છે. હવે 8 નંબરમાં ગણિતનું પુસ્તક અને પુસ્તકનું એક પાનું, આખું પુસ્તક કેવું હોય છે? એક પાનું હોય એના કરતાં પુસ્તક ભારે હોય છે. અને એક પાનું કેવું હોય છે? તો કે હલકું. એની સામે 2 નંબરમાં ક્રિકેટ બોલ અને લખોટી, તો ક્રિકેટનો બોલ હોય એ કેવો હોય છે? તો કે ભારે. અને લખોટી હોય છે કેવી હોય? તો કે હલકી હોય છે, બોલ કરતા હલકી હોય છે. ખુરશી અને પલંગ, એમાં કોણ ભારે હોય છે? તો કે ખુરશી હોય એ પલંગ કરતા કેવી હોય છે? હલકી. અને પલંગ કેવો હોય છે? ભારે. હવે બસ અને ટ્રેન, તો બસ છે એ વજનમાં ટ્રેન કરતા હલકી હોય છે. કારણ કે ટ્રેન તો મોટી હોય છે, ઘણા બધા ડબ્બા હોય છે, એના પ્રમાણમાં ટ્રેનના પ્રમાણમાં બસ કેવી છે? હલકી. અને ટ્રેન તો કે ભારે. ભારે અને હલકી વસ્તુની આપણે જોડ જોઈ. હવે એના પછી પ્રશ્ન નંબર 13. નીચે આપેલી વસ્તુઓ માટે આપેલ બોક્સમાં સૌથી હલકીથી ભારે તરફ 1 થી 5 ક્રમ આપો. હવે શું કરવાનું છે? પ્રથમ ભારે વસ્તુ પર રાઉન્ડ કર્યા પછી એના પછી 12મા પ્રશ્નમાં આપણે ભારે અને હલકી વસ્તુ જોઈ. હવે શું કરવાનું છે? તો કે આપેલ બોક્સમાંથી, હવે નીચે આપેલા બોક્સમાંથી આપણે હલકીથી ભારે તરફ 1 થી 5 ક્રમ આપવાના છે. તો પ્રથમ શું ગોતવાનું છે? સૌથી હલકી વસ્તુ કઈ છે? અહીં દૂધી, કોળું, તીર આપેલા છે, જે બાણ અને બોલ આપેલો છે, અને ફ્લાવર આપેલા છે. તો ફ્લાવરનું વજન કેવો હોય? હલકો હોય છે. હવે એનાથી વજનવાળી વસ્તુ કઈ હોય છે? તો કે અહીં જે તીર દેખાય છે, બાણ દેખાય છે આપણને, એને 2 નંબર આપીશું. એનાથી ભારે વસ્તુ તો કે બોલ. બોલનું વજન છે એ દૂધી અને જે કોળું છે એનાથી કેવો છે? ઓછો છે. અને આપેલી 2 વસ્તુથી વધારે છે, માટે 3 નંબર. હવે 4 નંબર કોને આપીશું? તો કે દૂધીને. અને 5 નંબર કોળાને. થઈ ગયો ક્રમશઃ હલકીથી ભારે તરફ વસ્તુમાં. હવે એના પછી નંબર 2માં ખુરશી, પછી એવી રીતના એક ટીપોય આપેલી છે, પલંગ આપેલો છે, ઓશિકા આપેલા છે, અને એક એવી ગાદી આપેલી છે. અહીં 2 નંબરમાં કેટલીક વસ્તુઓ આપેલી છે, ખુરશી, પછી એક ટીપોય, પલંગ, તકિયા એટલે કે ઓશિકા, અને ગાદલાની સીટ. તો તેમાં પ્રથમ હલકી વસ્તુ કઈ છે? તો કે જે ઓશિકા છે એ હલકા છે વજનમાં, માટે 1 નંબર. એના પછી ખુરશીને 2 નંબર આપીશું. અને એના પછી ટીપોયને 3 નંબર. અને ગાદલું છે એ પલંગ કરતાં હલકું છે, માટે એને 4 નંબર આપીશું. અને પલંગને 5 નંબર આપીશું. અહીં આપણું 4 પેજ પૂર્ણ થાય છે. હવે એના પછી 5 પેજ જોઈ બાળકો. પેજ નંબર 5 પર 3 નંબરમાં સાયકલ આપેલી છે, ટ્રેનના ડબ્બા આપેલા છે, કાર છે, સ્કૂટર છે અને બસ છે. તો સૌથી ઓછું વજનમાં બીજા સાધન કરતાં કયું સાધન હલકું છે? તો કે સાયકલ. માટે સાયકલને 1 નંબર આપો. એના પછી સાયકલથી વજનવાળું સ્કૂટર, હવે એનાથી વજન વધારે તો કે કારનું, કે બસ. અને ટ્રેનના પ્રમાણમાં કાર એનાથી વજનવાળી જ છે, એનાથી ઓછો વજન છે. અને સાયકલ અને સ્કૂટર કરતાં વજન વધારે છે, માટે 3 નંબર. અને ટ્રેન ને બસની સરખામણીમાં બસનું વજન ટ્રેન કરતાં ઓછો છે, એટલે 4 નંબર. અને સૌથી વધારે વજનવાળી વસ્તુ ટ્રેનના ડબ્બા છે, માટે 5 નંબર. એના પછી 4 નંબરમાં
ફૂલની એક ડાળ, બે ડાળ, ત્રણ ડાળ અને એકમાં એક ડાળ છે પણ મોટી છે, એમાં એક પાંદ જ છે. અહીં બે ડાળ, અહીં ત્રણ ડાળ અને અહીં આખું વૃક્ષ છે. તો અહીં એક જ ડાળ અને એક જ પાંદ, તો એને નંબર આવે છે એક, કારણ કે હલકી વજન વસ્તુ છે. હલકી થી ભારે, તો કે એક ડાળ છે માટે અહીં નંબર આવે છે બે. હવે એના પછી નંબર ત્રણ માં કોણ આવે છે, તો કે અહીં બે ડાળ છે માટે ત્રણ નંબર. આ બે ડાળ છે એનાથી વધારે વજન, તો કે આ ત્રણ ડાળનો માટે ચાર, અને વૃક્ષ છે એ તો બધાથી વધારે વજનદાર છે માટે પાંચ નંબર. એના પછી પાંચ નંબરમાં તડબૂચ, કેરી, બનાના, એપલ અને છેલ્લે શું છે બાળકો, એ પણ મેંગો ટાઈપ અથવા તો કોઈ બીજું ફ્રૂટ છે. હવે સૌથી વજનવાળું ફ્રૂટ કયું છે, એક નંબરમાં આપણે લખીશું એ ફ્રૂટ. એ ફ્રૂટ અહીં ઓળખાતું નથી અથવા તો અત્યારે નામ પણ મને યાદ નથી આવતું, માટે કેવી કીવી જેવું કંઈક છે માટે એનો વજન, આ બીજા ફ્રૂટ છે એ દેખાવમાં પણ આ કીવી કરતાં વધારે વજનવાળા છે માટે નંબર એક આપીશું. એના પછી મેંગો નંબર બે, કારણ કે બનાના પણ વજનમાં વધારે હોય છે એના કરતાં. આ એ અંકમાં પણ એક જ છે અને બનાના બે છે અને એપલ પણ બે છે, માટે આપણે બનાનાને નંબર આપીશું ત્રણ. એ બના જે મેંગો છે એનાથી વધારે વજનવાળા છે. હવે નંબર ચાર એપલને આપીશું, અને વોટરમેલન છે એને પાંચ નંબર તરબૂચને આપીશું. એક, બે, ત્રણ, ચાર અને પાંચ હલકેથી વજન તરફ આપણે ગયા. હવે એના પછી પ્રશ્ન નંબર ચૌદ. ચૌદ નંબરમાં નીચે કેટલાક ચીંચવાના ચિત્રો આપેલા છે. જુઓ બાળકો, બોર્ડ પણ આપણે આ સમજી ગયેલા જ છીએ. તેમાં આપેલી જોડમાંથી હલકી અને ભારે વસ્તુ ઓળખી ચીંચવામાં યોગ્ય સ્થાને લખો. હવે ભારે વસ્તુ હોય એ ચીંચવું જે બાજુ નમતું હોય ત્યાં લખવાનું. આ જોડ આપેલી છે એ રીતે આપણે ચીંચવામાં નંબર આપીશું. કપ અને તપેલી, તો કપ કરતાં તપેલીનો વજન વધારે હોય છે માટે આ છેડો છે એ નમતો છેડો છે, તપેલી અને કપ. એના પછી બે નંબરમાં રમકડાની રિક્ષા, નાની. ના, રિક્ષા કેવી છે, નાની. અને ટેડીબેર, તો વજન વધારે કેનું છે, તો કે ટેડીબેરનું. અને રમકડાની રિક્ષા. એના પછી નંબર ત્રણ માં જુઓ, નંબર ત્રણ માં શું છે, તો કે પોપટ અને મોર. તો પોપટ નાનું પક્ષી છે અને મોર કેવો છે, પોપટ કરતા વજનમાં વધારે છે માટે મોર અને પોપટ. પોપટનો જે ચીંચવાનો ભાગ છે કેવો છે, ઊંચો છે, અને મોર વજનમાં વધારે છે પોપટ કરતા, એટલે નીચો ભાગ છે. એના પછી વિમાન અને બસ. બસ અને વિમાન ચાર નંબરમાં, તો કોણ ભારે છે બાળકો, તો કે વિમાન. એ બસ કરતા વધારે ભારે છે માટે ચીંચવાનો એ છેડો છે એ કેવો છે, નમતો છે. નંબર પાંચમાં રીંગણ અને દૂધી, તો દૂધી વજનમાં કેવી છે, રીંગણ કરતા વધારે છે. એના પછી નંબર છ માં મીણબત્તી અને બટન, તો હવે કોણ ભારે હોય છે, બટન કરતા મીણબત્તી વજનમાં વધારે હોય છે, મીણબત્તી અને બટન. આ આપણે પાંચમું પેજ જોયું, હવે એના પછી છ પેજ પર જાઓ બાળકો. સેમા માપશો, હવે સેમા માપવાનું છે જોઈએ. પ્રશ્ન નંબર પંદર. અનાજ, કરિયાણું, શાકભાજી જેવી વસ્તુઓના ખાલી જગ્યાનું માપન થાય છે. હવે અનાજ, કરિયાણું, શાકભાજી એવું લેવા જઈએ છીએ ત્યારે એની લંબાઈમાં મપાય કે વજનમાં મપાય, તો કે વજનથી જ આપણને શાકભાજી અને કરિયાણું આપણને મળે છે. જેવી કે અનાજ હોય તો તેમાં શું શું આવે બાળકો, અનાજમાં ચણા છે, કઠોળ છે, ઘઉં છે, એવી બધી જ વસ્તુ છે અનાજમાં એ વજનથી. કરિયાણું, ખાંડ, ચોખા એવી કરિયાણી વસ્તુ શાકભાજીમાં, દૂધી, બટેટા, રીંગણા એવી બધી શાકભાજી, બધી જ વસ્તુ અહીં જે આપેલી છે એ વજનમાં આપણે લઈએ છીએ, એટલે ખાલી જગ્યામાં વજન. હવે એના પછી સોળ નંબરમાં નીચે કેટલીક વસ્તુઓની
सूची आपेल छे जेनुं वजन ग्राम के किलोग्राम पैकी कया एकममां करशुं। केटलीक वस्तु आपेली छे, हवे एनुं वजन ग्राममां कराय के किलोग्राममां करीशुं? वधारे वजनवाळी वस्तु होय तो किलोग्राममां थाय, अने ओछी वजनवाळी वस्तु होय तो ग्राममां थाय, तो ए प्रमाणे लखीशुं। नंबर एक, मग भरेली थैली। तो मग भरेली थैली, आखी मग भरेली होय तो वजन शेमां थाय? तो के किलोग्राममां। एना पछी मुठ्ठी भर काजु, तो मुठ्ठी भर काजुनो वजन ग्राममां थाय। घऊं भरेली आखी गुण होय तो वजन किलोग्राममां ज करवो पड़े, एमां ग्राममां थाय नहीं। बटेटा भरेलो थैलो, आखो थैलो छे के ओछे बटेटा भरेलो छे, माटे किलोग्राममां वजन थाशे। इलायची, इलायची होय एनो वजन ग्राममां थाय छे। पलंग, पलंगनो वजन पण किलोग्राममां ज थाय छे। એના પછી સામે સાત નંબરમાં ઓશિકું, તો એ પણ કિલોગ્રામમાં। ઓશિકાની અંદર જે રૂ ભરેલું હોય એનો વજન 2 કિલો 2.5 કિલો એવી રીતના હોય છે, 1.5 કિલાથી લઈને 1 કિલાથી લઈને, તો પણ ઓશિકો હોય એનો વજન કિલોગ્રામમાં થાય, ગ્રામમાં થતો નથી। પછી ટૂથપેસ્ટ, એનો વજન ગ્રામમાં થાય છે। ટેલિવિઝન એટલે કે ટીવી, એનું વજન કિલોગ્રામ। યુપીન, પીન હોય છે ને ટાકણી જેને કહેવાય છે, તેનો વજન ગ્રામમાં થાય છે। પછી સો ટાકણી, સો અથવા ટાકણી એ પણ ગ્રામમાં, કારણ કે પાતળી અને નાની વસ્તુ છે। પછી તડબૂચ, એનો વજન કિલોગ્રામમાં। હવે એના પછી નંબર 17, એક ઈંટનું વજન શેમાં માપીશું? એક ઈંટ હોય તો ઓપ્શન આપ્યા છે, ગ્રામમાં, કિગ્રા, સેમી કે મીટર, તો હવે એનું વજન આપણે શેમાં માપવાનું છે? ગ્રામમાં, કિગ્રામમાં, સેમીમાં કે મીટરમાં? હા, વેરી ગુડ બાળકો, કિલોગ્રામમાં, તો ઓપ્શન આવે છે બી। ઈંટનું વજન આપણે કિલોગ્રામમાં માપીશું। એના પછી નંબર 18 નંબર, નીચે આપેલ વસ્તુઓના વજનનું અનુમાન કરી સાચો વિકલ્પ પસંદ કરો। હવે આપણે ચિત્ર આપેલા છે, તો એ 12 ગ્રામ સાયકલ છે, એનું વજન 12 ગ્રામ છે કે 12 કિલોગ્રામ છે કે 120 કિલોની સાયકલ છે, તો અનુમાન કરવાનું કે ગ્રામ તો હોય નહીં, તો 120 કિલોથી વધારે પણ ના હોય, એટલી બધી ન હોય એટલી વધારે, તો કે 12 કિલો, એટલે ત્યાં રાઈટ કરીશું આપણે કે આ સાયકલનો વજન અનુમાન કરવાનો છે, તો 12 કિલો હોઈ શકે। એના પછી અહીં સામે બાજુ બોક્સમાં 2 નંબરમાં પેન્સિલ આપેલી છે, તો 25 ગ્રામની હોય, 250 કિલોની હોય કે 25 કિલોની હોય, તો પેન્સિલનો વજન ગ્રામમાં જ થઈ શકે, માટે અહીં રાઈટ કરો ઉપર 25 ગ્રામમાં। એના પછી પલંગ આપેલો છે, તો પલંગનો વજન 15 ગ્રામ હોય કે 150 કિગ્રા હોય કે 15 કિગ્રા હોય, તો કે પલંગનો વજન એટલો બધો 150 કિલાનો ન હોય કે 15 ગ્રામનો પણ ન હોય, કારણ કે ગ્રામ તો નાનો જ પડે, એટલે એનો વજન 15 કિલોગ્રામ હોઈ શકે, આપણે અનુમાન જ કરવાનું છે। એના પછી એપલ આપેલું છે, 200 ગ્રામનું છે, 200 કિલોગ્રામનું છે કે 2 ગ્રામનું છે, તો કે એક એપલનો વજન 200 ગ્રામ હોઈ શકે, આપણે અનુમાન જ કરવાનું છે। ચાલો એના પછી પ્રશ્ન નંબર 19, તમારા ફેમિલી ડોક્ટરના દવાખાને જઈ કે અન્ય કોઈ જગ્યાએ વજન કાંટા પર તમારું વજન કરો? બાળકો, તમારું તમે સ્કૂલે નથી આવતા, નહીં તો અહીં સ્કૂલે પણ વજન કરવાનું આપણે દર વખતે જ્યારે વેકેશન ખુલે ત્યારે આપણે કરીએ જ છીએ, અને ડાયરીમાં લખેલો હોય જ છે, તો આ વખતે તમે અહીં નથી, તો તમારું વજન ક્યાંક દવાખાને, ફેમિલી દવાખાને અથવા તો કોઈ પણ જગ્યાએ વજન કરી, ત્યારબાદ તમારા મિત્રોના વજન જાણો અને તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો। જો બાળકો 1 નંબરમાં તમારું વજન લખો, હવે તમારે તમારું વજન કરી અહીં લખવાનું જેટલા કિલો થાય એટલા કિલોગ્રામ, પછી 2 નંબરમાં લગભગ તમારા જેટલું જ વજન હોય તેવા મિત્રોના નામ લખો, હવે આજુબાજુમાં તમારા મિત્રો કોઈ રહેતા હોય તો તમારા જેટલું વજન હોય એ મિત્રનું નામ અહીં લખી નાખવાનું, એના પછી નંબર 3, તમારા વજનથી વધારે વજન હોય તેવા મિત્રના નામ લખો,
કોઈ એવા બાળકો પણ હોઈ શકે કે તમારા વજનથી વધારે વજન હોય, તો એનું નામ આ 3 નંબરમાં લખવાનું. એના પછી તમારા વજનથી ઓછું વજન હોય તેવા મિત્રના નામ લખો. કોઈ બાળક તો હોય તો એમ કહે કે તારા કરતાં મારું વજન ઓછું છે, કોઈ કે વધારે છે, તો જેનું ઓછું હોય તેનું 4 નંબરમાં લખવાનું, અને વધારે વજન હોય એનું 3 નંબરમાં, સરખું વજન હોય એનું 2 નંબરમાં, અને 1 નંબરમાં તમારું વજન. આ પ્રશ્ન 19મો પ્રશ્ન તમારી જાતે કરવાનો છે, પેજ નંબર 6 પરનો. તો આના પછીનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આવજો. જય મામાદેવ.